બોડેલી ખાતે રાજપૂત સમાજની વાડીમાં સમાજના બહેનો અને આગેવાનો ભેગા થયા. ખોડિયાર માતાના મંદિરે દર્શન કરી વિરોધ પ્રદર્શન કર્યું. ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના રાજપૂત સમાજનું ઉગ્ર આંદોલન અને રૂપાલાની ટિકિટ કાપવામાં ન આવતા કાળા વાવટા ફરકાવી બોડેલીના અલીપુરા ચોકડી ઉપર પહોંચતા પોલીસ સાથે સંઘર્ષ થયો. બોડેલી ખાતે રાજપૂત સમાજની વાડીમાં સમાજના બહેનો અને આગેવાનો ભેગા થયા હતા. ખોડિયાર માતાના મંદિરે દર્શન કરી વિરોધ પ્રદર્શન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજપૂત સમાજનું ઉગ્ર આંદોલન અને રૂપાલાની ટિકિટ કાપવામાં ન આવતા કાળા વાવટા ફરકાવી બોડેલીના અલીપુરા ચોકડી પર પહોંચતા પોલીસ સાથે સંઘર્ષ થયો. પોલીસે રાજપૂત સમાજના 85થી વધુ લોકોની ધરપકડ કરી છે. બોડેલી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ આવવાના હોવાથી તેઓની સભા મંડપ જોવા માટે રાજપૂત સમાજના લોકો પ્રયત્ન કરતા પોલીસ સાથે સંઘર્ષ કર્યો હતો. ભાજપ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ગામે ગામ વિરોધ કરવામાં આવશે. પ્રદેશ ભાજપ પ્રમુખ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર માટે પ્રચાર માટે કાર્ય કરવાની મીટિંગ પહેલા રાજપૂત સમાજનો આક્રોશ ફાટી નીકળતા છોટાઉદેપુર જિલ્લામાં મચી ગયો છે. રાજપૂતોએ સંકલ્પ લીધો છે, આગામી દિવસોમાં જલ્લદ આંદોલન કરવામાં આવશે અને ગામે ગામ ભાજપના કાર્યકર પ્રવેશ થવા દેવામાં નહીં આવે. અમે આજ રોજ રૂપાલાના વિરોધમાં આવેલા છે. જે ક્ષત્રાણીઓ વિશે વિભક્ત ભાષાનો ઉપયોગ કરેલો, જે રૂપાલા સાહેબે એની ટિકિટ રદ થવી જોઈએ. સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માટે છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર રાજપૂત સમાજના યુવાનો તેમજ વડીલ. અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.